નમસ્કાર મિત્રો, આપ સર્વનું ફરી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ચાલો ફરવા જઈએ માં. તો આજે આપણે સોમનાથ મંદિરથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલ એવું ગોલકધામ તીર્થ એટલે કે ગીતા મંદિર ના દર્શન કરવા આવ્યા છીએ. ત્યાં તો ચાલો એક પછી એક સ્થળોની આપણે મુલાકાત લઈએ અને શું છે આ મંદિર અને શું છે મંદિરની સાથે સંકળાયેલ વાર્તા તો એની પણ આપણે વાત કરીશું. સુંદર મજાનો પ્રવેશ દ્વાર સાથે આ મંદિરમાં તમે જ્યારે પ્રવેશ કરો છો ત્યારે જ આ મંદિર તમને દર્શનીય લાગે છે. આ છે પ્રથમ સ્થળ એટલે કે ગીતા મંદિર. જી હા મિત્રો, આ ગીતા મંદિર છે અને આ એનું પટાંગણ છે કે જ્યાં બાકીના સ્થળો પણ આવેલા છે. ગીતા મંદિર એટલે કે ભગવાન જ્યારે ભાલકા તીર્થની અંદર જ્યારે એમને તીર વાગે છે અને ત્યાંથી તેઓ અહીં સુધી ચાલતા ચાલતા આવે છે અને અહીંથી પોતાનો દેહ ત્યાગ કરી અને સ્વર્ગ તરફ પ્રયાણ કરે છે. એ જે જગ્યા કહેવાય છે એનું નામ છે ગીતા. તો હવે મિત્રો આપણે પ્રવેશી રહ્યા છીએ ગીતા મંદિરની અંદર. શું છે આ ગીતા મંદિર અને કેમ ગીતા મંદિર કહેવામાં આવે છે? તો મિત્રો આ મંદિરનું નિર્માણ જે છે એ 1970 ની અંદર બિરલા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. તમે જોઈ શકો છો કે મંદિરના જે સ્તંભો છે તેની ઉપર 18 અધ્યાય એટલે કે ગીતાજીના 18 અધ્યાય અને તેના શ્લોકનું આબેહૂબ વર્ણન કરવામાં આવેલું છે. સાથોસાથ ભગવાન કૃષ્ણની મૂર્તિ પણ અહીં બિરાજમાન છે. તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ ગીતાના અધ્યાય જે છે એને સ્તંભ ઉપર લેખન કરવામાં આવ્યું છે. એટલે કે આખા મંદિરની અંદર જેટલા સ્તંભો છે તેની ઉપર ગીતાજીના શ્લોકો લખેલા છે, માટે આ મંદિર જે છે એને ગીતા મંદિર કહેવામાં આવે છે. ગીતા મંદિરની બાજુમાં જ આવેલું છે બલરામજીનું મંદિર. મિત્રો આ જે છે એ બલરામજીની મૂર્તિ છે અને અહીં બલરામની ગુફા પણ આવેલી છે. મિત્રો હવે આપણે પ્રવેશી ચૂક્યા છીએ લક્ષ્મીનારાયણ મંદિરની અંદર કે જ્યાં તમને એની છત ઉપર બ્રહ્માંડ અને 8-8 ગ્રહોનું નિરૂપણ જોવા મળશે. આ જે મૂર્તિ જે છે કહેવાય છે કે બદ્રીનાથના લક્ષ્મીનારાયણ મંદિરની પ્રતિકૃતિ છે. એટલે કે તમે જે અત્યારે દર્શન કરી રહ્યા છો લક્ષ્મીનારાયણ ભગવાનના, એ બદ્રીનાથના દર્શન જો કર્યા હોય તો ત્યાં જે લક્ષ્મીનારાયણની મૂર્તિ છે એની પ્રતિકૃતિ છે. અને તમને છત ઉપર એકદમથી અહીં તમે જોઈ શકો છો કે નવગ્રહ અને બ્રહ્માંડનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તો આ મંદિર પણ અચૂક જોવાલાયક છે. મિત્રો તમે છત ઉપર તો અત્યારે જોઈ રહ્યા છો કે સમગ્ર બ્રહ્માંડનું ચિત્ર દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું છે. સાથોસાથ આ મંદિરની અંદર તમને ભગવાન વિષ્ણુના 10 અવતાર વિશે પણ માહિતી આપવામાં આવેલી છે અને તેના સુંદર મજાના ફોટાઓ અને તેની સાથે તેનું લખાણ અહીં મૂકવામાં આવ્યું છે. અને હવે મિત્રો આપણે અહીંનું એક બીજું એવું સ્થળ જેને કહેવાય છે કે કૃષ્ણ પાદુકા મંદિર તેના દર્શન કરવા આવી ચૂક્યા છીએ. ભગવાને જ્યારે પોતાનો દેહ ત્યાગ કર્યો અને સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું એની યાદમાં અહીં કૃષ્ણ ભગવાનની ચરણ પાદુકા મૂકવામાં આવી છે અને તેની પૂજા કરવામાં આવે છે. તો આ પણ એક સ્થળ સુંદર મજાનું છે જે હિરણ નદીના કાંઠે આવેલું છે. હું તમને અહીંથી હિરણ નદીના દર્શન કરાવું છું અને એક ખૂબ જ સુંદર નજારો આપ જોઈ શકો છો. ખળખળ વહેતી નદી હિરણ નદી અને તેના કાંઠે આ ગીતા મંદિર આવેલું છે. સુંદર મજાનું બાંધકામ અહીં કરવામાં આવેલું છે અને આપ જ્યારે પણ અહીં આવો ત્યારે આપને એક અલૌકિક અનુભવ.
હશે। અને હવે મિત્રો આપણે આવી ચૂક્યા છીએ મહાપ્રભુજીની બેઠક પાસે। જી હા મિત્રો, અહીં પણ મહાપ્રભુજીની બેઠક આવેલી છે, પણ તે પહેલા અહીં ભાલકા તીર્થ નો એક સુંદર મજાનો પ્રસંગ કે જેની સાથે આખી વાર્તા સંકળાયેલી છે, યાદવ કુળની, એનું અહીં સુંદર મજાનું નિરૂપણ કરવામાં આવેલું છે। આપ જોઈ શકો છો કે તેને અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી આ ત્રણેય ભાષાની અંદર જે પ્રવાસીઓ અહીં આવે છે તેમની સગવડતા માટે મૂકવામાં આવેલું છે। અને હવે આપ જ્યારે કૃષ્ણ પાદુકાના દર્શન કરી લ્યો ત્યારે ત્યાર પછીનું જે સ્થળ છે કે જે આ પટાંગણની અંદર આવેલું છે, એટલે એ સ્થળનું નામ છે મહાપ્રભુજીની બેઠક। જે ભારતની અંદર અલગ અલગ જગ્યાએ મહાપ્રભુજીની બેઠકો આવેલી છે એમાંની એક બેઠક અહીં પણ આવેલી છે, જેના આપ અવશ્યપણે દર્શન કરી શકો છો। વૈષ્ણવ સંપ્રદાય સાથે જે લોકો સંકળાયેલા છે તેઓ મહાપ્રભુજીની બેઠકના દર્શન કરવા અહીં ચોક્કસથી આવે છે, તો આપણે પણ એના દર્શન કરીશું। પણ હાલ અત્યારે બપોરનો સમય હોવાથી અહીં દર્શન બંધ છે, એટલે હું તમને માત્ર બહારથી જ એના દર્શન કરાવી શકીશ। તો મિત્રો આ હતું ગીતા મંદિર અને તેની સાથે સંકળાયેલા અન્ય સ્થળો કે જેમાં લક્ષ્મીનારાયણ, લક્ષ્મીનારાયણનું મંદિર ઉપરાંત કૃષ્ણ પાદુકા મંદિર, મહાપ્રભુજીની બેઠક વગેરે જે સ્થળો છે આ એક જ પટાંગણમાં આવેલા છે। તો મને આશા છે કે આપને આ વિડીયો ચોક્કસથી ગમ્યો હશે, તો આ વિડીયોને લાઈક અને શેર કરજો। ફરી મળીશું એક નવા સ્થળની મુલાકાત સાથે। તો મિત્રો જય દ્વારકાધીશ, જય સોમનાથ।